આમ તો બે દિવસ બાદ રાજ્યસભાની બે બેઠકોની જે પેટા ચૂંટણી છે, પણ રાજ્યમાં વિધાનસભા લોકસભાની ચૂંટણી જેવો ગરમાવો છે. ભાજપમાં સપાટી પર શાંતિ છે, પણ આંતરિક યુદ્ધની સ્થિતિ છે. તો કોંગ્રેસમાં ખોલીને બળવો છે. ગુજરાતની વાતમાં વાત કરીશું. ભાજપમાં કોલ્ડ વોર, કોંગ્રેસમાં ઓપન વોર. લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં ભાજપનું સ્થાન વધુ મજબૂત બન્યું. જો કે હવે ગુજરાત ભાજપમાં રાજકીય શીત યુદ્ધ શરૂ થયાના એંધાણ મળી રહ્યા છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જૂથ વચ્ચે રાજકીય શીત યુદ્ધ છેડાયું છે. જ્યારે બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં નેતાઓએ એકબીજાની સામે ખુલ્લું યુદ્ધ છેડી દીધું છે, જેમાં એક તરફ અલ્પેશ ઠાકોર છે અને બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને અન્ય દિગ્ગજો છે. જોઈએ આ ખાસ જવાબ. ગુજરાતનું રાજકારણ હંમેશા રહ્યું છે રસપ્રદ. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને મળી જોરદાર સફળતા. ગુજરાતમાં ભાજપનો ફરી વાગ્યો ડંકો. ગુજરાતમાં કોંગ્રેસને ફરી મળી કારમી હાર. ચૂંટણીના પરિણામ બાદ ઉપર ઉપરથી રાજ્યમાં શાંતિ જોવા મળી રહી છે, પરંતુ આંતરિક રીતે ભારે ઉચાટ વ્યાપેલો છે, જેમાં છે સત્તા અને વર્ચસ્વ માટે આંતરિક ખેંચતાણ. આ રાજકીય શીત યુદ્ધ એવી રીતે જામ્યું છે કે કોઈ પણ પ્રકારે ગુજરાત ભાજપના દિગ્ગજો એકબીજાથી ચડિયાતા હોવાનું સાબિત કરવા પ્રયાસ કરે છે. જી હા, ગુજરાત ભાજપમાં શરૂ થયું છે રાજકીય શીત યુદ્ધ. ધરાતલ પર રહેલું આ રાજકીય શીત યુદ્ધ આવી રહ્યું છે સપાટી પર. આ રાજકીય શીત યુદ્ધ છે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જૂથ વચ્ચે. ગુજરાતમાં આનંદીબહેન પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને આરૂઢ કરાયા. આ પછી રાજ્યમાં બે દિગ્ગજ નેતા નીતિન પટેલ અને વિજય રૂપાણીના જૂથ વચ્ચે શરૂ થઈ આંતરિક ખેંચતાણ, જેમાં તક મળતા બંને જૂથના લોકો એકબીજાને નીચા દેખાડવાનું ચૂકતા નથી, જેના લીધે ગુજરાત ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી છે. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે ગુજરાત એ ભાજપનું ઘર છે, તેથી અહીં વર્ચસ્વ માટેની લડાઈ થાય છે, કારણ કે અહીં જે પણ નેતા આવે છે તેને સરળતાથી જીત મળે છે. સીધી વાત છે, મુખ્યમંત્રી કોને બનવું, કારણ કે ગુજરાત ભારતીય જનતા પાર્ટી માટે ગઢ છે, એટલે એવું છે કે ઇઝી વિક્ટરી છે, બહુ મહેનત કરવાની નથી. ભારતીય જનતા પાર્ટીમાં તમે થોડાક આગળ આવો કે થોડાક કેન્દ્રીય નેતૃત્વના સાથે તમારા સંબંધ હોય તો તમે ગમે તે પોઝિશન પર આવી શકો છો, અને પોઝિશન પર આવ્યા પછી તમે ગમે તે કરી શકો છો, એટલે મુશ્કેલી જાજી થવાની નથી. જો ગુજરાત ભાજપમાં રાજકીય શીત યુદ્ધ છેડાઈ ચૂક્યું છે, તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં નેતાઓએ એકબીજા સાથે ખુલ્લેઆમ રણશિંગા ફૂંકી દીધા છે, જેમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને અલ્પેશ ઠાકોર વચ્ચે ખુલ્લું રાજકીય યુદ્ધ છેડાઈ ચૂક્યું છે, જેમાં ખાસ કરીને લોકસભાની ચૂંટણી સમયે અલ્પેશ ઠાકોરનું જે વલણ રહ્યું હતું તેનાથી ભારે વિવાદ સર્જાયો હતો. આ પછી કોંગ્રેસે અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જો કે હાઈકોર્ટે તે સ્વીકારી નથી. હવે ગુજરાતમાં જ્યારે રાજ્યસભાની બેઠક માટે ચૂંટણી થવાની છે, ત્યારે ગુજરાત કોંગ્રેસે તેના ધારાસભ્યોને વ્હીપ જાહેર કર્યું છે. આ સમયે અલ્પેશે સ્પષ્ટ કહ્યું છે કે તેને કોઈ વ્હીપ નથી મળ્યું. ગુજરાત કોંગ્રેસમાં અનેક ધારાસભ્યો નારાજ છે. ગુજરાત કોંગ્રેસની આ સ્થિતિને રાજકીય વિશ્લેષક કહે છે કે કોંગ્રેસે અલ્પેશને ઘણું બધું આપ્યું છે, પરંતુ અલ્પેશના લોભને કોઈ થોભ નથી. ગુજરાત કોંગ્રેસમાં પરિસ્થિતિ એવી છે કે એક સાંધે ત્યાં તેર તૂટે. અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો અલ્પેશ ઠાકોરને ગુજરાત કોંગ્રેસે એટલું બધું આપ્યું છે કદાચ એને કલ્પ્યું નહીં હોય, એટલું બધું કોંગ્રેસે એને મહત્વ આપ્યું, એટલું સન્માન આપ્યું, એટલી ઇજ્જત આપી, એટલા હોદ્દાઓ આપ્યા, છતાં પણ અલ્પેશ ઠાકોરના લોભને કોઈ થોભ નથી. એટલે લોભને જ્યાં થોભ ન હોય ને, એવા નેતા સાથે કામ કરવું, પનારો પાડવો બહુ મુશ્કેલ છે. રાજકીય વિશ્લેષક તો એવું પણ માને છે કે ગુજરાત કોંગ્રેસમાં જેટલા નેતા તેટલા જૂથ. આ જૂથને એક તાંતણે બાંધી રાખે તેવા કોઈ સક્ષમ નેતા પણ નથી. ગુજરાત કોંગ્રેસને આનાથી વધારે કેટલું નુકસાન થવાનું? ગુજરાત કોંગ્રેસમાં કેટલા ગ્રુપ છે? જેટલા નેતા એટલા ગ્રુપ છે. ગુજરાત કોંગ્રેસમાં સિદ્ધાર્થભાઈનું ગ્રુપ છે, ગુજરાત કોંગ્રેસમાં તુષારભાઈનું ગ્રુપ છે, ગુજરાત કોંગ્રેસમાં અર્જુન મોઢવાડેનું ગ્રુપ છે, ગુજરાત કોંગ્રેસમાં અહેમદભાઈનું ગ્રુપ છે, ગુજરાત કોંગ્રેસમાં ભરત સોલંકીનું ગ્રુપ છે, ગુજરાત કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલનું ગ્રુપ છે. કેટલા ગ્રુપ છે? જેટલા નેતા એટલા ગ્રુપ છે. તેને બાંધીને રાખવાવાળો એક નેતા નથી. ગુજરાત કોંગ્રેસમાં નેતાઓની કમી નથી, પણ બાંધીને એક સાથે રાખીને ચાલે ને એવું નથી. એને સંયુક્ત નેતૃત્વ કરવાની કેપેસિટી નથી કોઈનામાં. ગુજરાતમાં શાસક પક્ષના દિગ્ગજો વચ્ચેનું આંતરિક શીત યુદ્ધ અને ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલું ખુલ્લું રાજકીય યુદ્ધ, આ સ્થિતિ ગુજરાતના રાજકારણને ગરમાવી રહી છે. જો કે આ રાજકીય સ્થિતિ ગુજરાતના રાજકારણમાં કેવા પરિણામ સર્જે છે તે તો સમયની ઘટતામાં જ રહેલું છે. રાજકારણમાં ગરમાવો છે. મુખ્ય બે રાજકીય પક્ષો પૈકી ભાજપ બાદ કોંગ્રેસમાં ખુલીને યુદ્ધ ચાલી રહ્યું છે. પ્રદેશમાં જ જુનિયર સિનિયરની લડાઈ તો છે જ, પણ હવે તો ધારાસભ્યો અને જૂથબંધીએ ચરમ સીમા પકડી. ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવાની સ્થિતિ. ભાજપમાં સપાટી પર શાંતિ,
પણ આંતરિક યુદ્ધની સ્થિતિ. પ્રદેશ કોંગ્રેસમાં ચાલી રહ્યું છે ખુલીને યુદ્ધ. કોંગ્રેસના ધારાસભ્યો ખુલીને કરી રહ્યા છે બળવો. રાષ્ટ્રીય અધ્યક્ષ વિહોણી પાર્ટીના ગુજરાત પ્રાંતમાં ઓપન વોર. 2017ની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જ ધારાસભ્યોએ કર્યો હતો બળવો. 2017ની રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી થયું ક્રોસ વોટિંગ. 2017ની ચૂંટણી પહેલા 13 ધારાસભ્યોએ બળવો કરી પક્ષ પલટો કર્યો. લોકસભાની ચૂંટણી પહેલા 2 ધારાસભ્યોએ કર્યો પક્ષ પલટો. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું જાતિવાદનું ગણિત ન ચાલ્યું. પક્ષમાં જ ખુલીને ચાલતી લડાઈમાં કોંગ્રેસનું ગણિત ફેલ થયું. પ્રદેશ કોંગ્રેસમાં જુનિયર સિનિયરની લડાઈ. ગુજરાત કોંગ્રેસમાં જૂથબંધી ખુલીને આવી સામે. ખુલીને લડાઈની વાતનો વરિષ્ઠ નેતાઓનો કેમેરા સામે અસ્વીકાર. લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરનો ખુલીને બળવો. રાજ્યસભાની 2 બેઠકોની પેટા ચૂંટણી માટે ધારાસભ્યોનો બળવો. 2 ધારાસભ્યો ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરે તેવો કોંગ્રેસને વિશ્વાસ. ગુજરાતના રાજકારણમાં મુખ્ય રાજકીય પક્ષોમાં ગરમાવો. તો ગુજરાતના રાજકારણમાં હાલ લોકસભા વિધાનસભાની ચૂંટણી જેવો ગરમાવો છે અને તેનું કારણ છે રાજ્યસભાની 2 બેઠકોની પેટા ચૂંટણી. જો કે સૌથી વધુ ચર્ચા કોંગ્રેસની છે, કારણ કે કોંગ્રેસને છે ડર એ ક્રોસ વોટિંગનો 2017 જેવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે કોંગ્રેસે કરી છે. ગુજરાતની રાજ્યસભાની 2 બેઠકો પર 5 જુલાઈએ પેટા ચૂંટણી યોજાવાની છે અને તે પહેલા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસને 2017ની સ્થિતિનું પુનરાવર્તન ન થાય તેની ભીતિ છે અને તેથી જ કોંગ્રેસે વ્યૂહરચના બનાવી છે. પક્ષ હવે ધારાસભ્યોને 2 દિવસ માટે કોઈ અલગ જગ્યાએ એકઠા કરી રાખવા માંગે છે. કહેવત છે કે દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે. હાલમાં પ્રદેશ કોંગ્રેસની આવી જ કંઈક સ્થિતિ છે. 2017ની રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસના ધારાસભ્યો તૂટ્યા અને બાદમાં ક્રોસ વોટિંગ થયું. વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી પાર્ટી હાઈકમાન્ડે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કોઈ કડક કાર્યવાહી ન કરી. જો કે હવે ફરી એવી જ સ્થિતિનું નિર્માણ થયું છે, એટલે કે ક્રોસ વોટિંગનો ડર. કોંગ્રેસને ડર છે ક્રોસ વોટિંગનો. કોંગ્રેસે તમામ ધારાસભ્યોને અન્યત્ર ખસેડવાની વ્યૂહરચના બનાવી છે. પોતાના તમામ ધારાસભ્યોને એક જ સ્થળે એકઠા કરી સાચવી રાખવા માંગે છે, જેથી કરીને કોઈ ધારાસભ્ય તૂટે નહીં અને ક્રોસ વોટિંગ કરે નહીં. આ માટે કોંગ્રેસે 2 પ્લાન બનાવ્યા છે. પહેલા સમાચાર આવ્યા કે ધારાસભ્યોને રાજસ્થાનના પ્રવાસન સ્થળ માઉન્ટ આબુની કોઈ રિસોર્ટમાં રાખવામાં આવે. કોંગ્રેસે માઉન્ટ આબુ એટલે જ પસંદ કર્યું કારણ કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને ધારાસભ્યોને સુરક્ષિત રાખી શકાય. આ સમાચાર મળતા જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ તૈયારી બતાવી દીધી, પરંતુ થોડા જ સમયમાં કોંગ્રેસનો પ્લાન બી પણ સામે આવી ગયો. બાદમાં માહિતી બહાર આવી કે ધારાસભ્યોને પાલનપુર નજીક બાલારામ રિસોર્ટમાં રાખવામાં આવશે. તે પહેલા અંબાજીમાં દર્શન પણ કરાવવામાં આવશે. આ કવાયતમાં કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ડર જોવા મળી રહ્યો છે. પણ આખરે કોંગ્રેસને ડર કયા ધારાસભ્યોનો છે? પાર્ટીએ આ કવાયતને ચિંતન શિબિરનું નામ આપ્યું છે. વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે જેમ ભાજપે અમદાવાદમાં મતદાન માટે પ્રશિક્ષણ શિબિર યોજી હતી, તેમ કોંગ્રેસ પણ કોઈ એક જગ્યાએ શિબિર યોજશે. કોંગ્રેસના સૂત્રોના મતે કેટલાક ધારાસભ્યો કોઈના કોઈ કારણોસર આ શિબિરમાં ગેરહાજર રહી શકે છે. પક્ષના ઉમેદવારને મત આપવા કોંગ્રેસે વ્હીપ પણ જાહેર કર્યો છે. જો કે કેટલાક ધારાસભ્યોએ આવો વ્હીપ ન મળ્યો હોવાનું રટણ કર્યું હતું. આવું બોલનારામાં હતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા. વ્હીપ મળ્યો નથી, મળશે તો સ્વાભાવિક છે કે મતદાન કરવા તો હું જવાનો છું. જો એમણે સ્વીકાર્યું તો છે કે હું પાર્ટીનો ધારાસભ્ય છું, એટલે સ્વાભાવિક છે એમણે મને મેસેજ કરવો જોઈએ. પહેલાં તો એ કહું છું કે ભાઈ આમંત્રણ હજુ સુધી મળ્યું નથી. અને જ્યારે વાત થતી હોય શિબિરની, તો શિબિર ગઈ વખતે આઈ થિંક કપડવંજ રાખી હતી અને શિબિર જ કરવી હતી તમારે પાર્ટીની નેતાને નેતાઓએ, તો શિબિર અંબાજી કરો, શ્રીનાથજી કરો, સોમનાથ કરો. ધારાસભ્યોના આ તેવર બાદ પ્રદેશ હાઈકમાન્ડ પણ સખ્ત થયું. ખુલીને બળવો કરી રહેલા કેટલાક ધારાસભ્યો સામે પ્રદેશ કોંગ્રેસે મીડિયા સામે વ્હીપની જાહેરાત કરી. એટલું જ નહીં, વ્હીપનું અનાદર કરનારા સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી દીધી. જનતાએ એના ઉપર પાર્ટીના પ્લેટફોર્મ ઉપર ભરોસો મૂક્યો છે, ત્યારે જનતા વતી જનતાનો મત પક્ષના ઉમેદવારને આપવો એ નૈતિક પણ ફરજ છે. કોંગ્રેસના ધારાસભ્યોનો ખુલીને બળવો પક્ષની આ કવાયત સામે કેટલાક ધારાસભ્યો જ બળવો કરી રહ્યા છે, જેમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહનું નામ સૌથી આગળ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના મતે 5 ધારાસભ્યો આ શિબિરમાં નહીં આવે, જેમાં અલ્પેશ ઠાકોર,
ધવલસિંહ ઝાલા, ભરતજી ઠાકોરનો સમાવેશ થાય છે. તો ગુરુવારે રથયાત્રા હોવાથી ગ્યાસુદ્દીન શેખ અને અનિલ જોશિયારા પણ આ શિબિરમાં હાજર નહીં રહે. જોકે આ સમાચારની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ. ખુલીને બળવો થતા દિગ્ગજ નેતાઓ અલ્પેશ ઠાકોરના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા અને અલ્પેશને વેપ આપ્યો હતો. કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ, બળદેવજી ઠાકોર, ગેનીબેન ઠાકોર, સીજે ચાવડા સહિતના તમામ નેતાઓએ ધારાસભ્યોના નિવાસસ્થાન આગળ જ વીપની કોપી ચિપકાવી હતી અને તે પણ મીડિયાની સામે. અલ્પેશ અને ધવલસિંહે વીપ ન મળ્યો હોવાની વાત કરતા કોંગ્રેસના નેતાઓએ આ રીતે મીડિયાની હાજરીમાં વીપ આપ્યા હતા. એવું નથી કે કોંગ્રેસમાં આવો બળવો પહેલી વખત થયો હતો. 2017ની ચૂંટણીમાં પણ આવો જ ડખો ઊભો થયો હતો. રાજ્યસભાની એક બેઠક સાચવવા કોંગ્રેસે ધારાસભ્યોને કર્ણાટકના બેંગાલુરુ સ્થિત ઇગલટન હોટલમાં લઈ ગઈ હતી. તે સમયે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસની આ કવાયતમાં પણ ક્રોસ વોટિંગ થયું હતું, જોકે કોંગ્રેસે પોતાની એક બેઠક સાચવી રાખી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આમ ગુજરાતના રાજકારણમાં હાલ ચર્ચા કોંગ્રેસની ચાલી રહી છે અને તેનું કારણ છે કોંગ્રેસમાં ચાલી રહેલો ખુલીને બળવો. આખરે કોંગ્રેસમાં ડખો કેમ? આખરે તે માટે કોણ છે જવાબદાર? શું માને છે રાજકીય પંડિતો? દેશ કોંગ્રેસના ધારાસભ્યો તૂટવા, આંતરિક ડખો, જૂથબંધી, યોજનાઓ નિષ્ફળ જવી, આ બધા પાછળ આખરે કારણ શું? રાજકીય પંડિતોના મતે પ્રદેશ હાઈકમાન્ડના જ કેટલાક નેતાઓને જવાબદાર માને છે. રાજકોટના રાજકીય નિષ્ણાત ધર્મેશ વૈદના મતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આવ્યા બાદ પક્ષમાં કલહ વધ્યો છે. તેમના મતે જૂથવાદ, આંતરિક વિવાદ પાછળ મોવડિયો જવાબદાર છે. એટલું જ નહીં, તેમના મતે કોંગ્રેસ હારતી નથી, પરંતુ કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે. સ્વાભાવિક છે કે જૂથવાદ છે, આંતરિક યુદ્ધ છે, એનું સંકલનને કારણે તમે જાણો છો કે વિધાનસભામાં જે પ્લેટફોર્મ ઉપર કોંગ્રેસ હતી એ લોકસભામાં કરી ન શકી. એનું કારણ એ છે કે નેતા જ ઉમેદવાર બની ગયા. બીજું, એ નેતા પાસે નેતાની પડખે પણ બીજું જૂથ ના આવ્યું, એક જૂથ ના થયું. એટલે ઘણીવાર કોંગ્રેસના જ અગ્રણીઓ કહે છે કે કોંગ્રેસ ન થતી, કોંગ્રેસને કોંગ્રેસ હરાવે છે, જેથી આ એક આંતરિક લડાઈ છે ને છે, એમાં કોઈ મિનમેક નથી અને એનો કોઈ સ્પષ્ટતા થતી નથી. સ્પષ્ટતા થતી હોય તો એ જે તે સમયે એવું થાય છે કે આ અમારામાં અમે સાથે છીએ, પણ પરિણામો એવા બતાડે છે કે ક્યાંક કોકે ડેમેજ કર્યું હોય. રાજકીય પંડિતોના મતે કોંગ્રેસમાં હાલ જે બળવો ચાલી રહ્યો છે તે માટે પણ પક્ષના જ નિર્ણયો જવાબદાર છે. રાજકીય નિષ્ણાતોના મતે અલ્પેશ ઠાકોરને પક્ષે ઘણું આપ્યું છે, પણ અલ્પેશ ઠાકોરનો અણગમો દૂર થતો નથી અને અલ્પેશ પક્ષ માટે ભારણરૂપ બન્યો છે. જેને કહેવાય કે એક રાજકીય લડાઈમાં અલ્પેશ કોંગ્રેસ માટે ખૂબ ભારણરૂપ બન્યા છે. આપ જુઓ છો કે દિલ્હીમાં 2-3 વખત એમને લઈ ગયા, રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ, અહીંયાથી ફોટાઓ બધા વાયરલ થયા, ત્યાંથી પાછા નિવેદન આપે કે અમે રાહુલ સાથે સરસ 2 કલાક મીટિંગ કરી. છતાં અલ્પેશનો અણગમો દૂર કરી શકવામાં કોંગ્રેસ સફળ નથી રહી. અને નથી રહી એનો મતલબ એ છે કે કોંગ્રેસમાં જે યુવા નેતૃત્વ તરીકે એમને જે હાઈટ આપી હતી એ હાઈટમાં એને ગમ્યું એ નથી થયું કે કોંગ્રેસને ગમ્યું એ નથી થયું. એને કારણે અત્યારે કોંગ્રેસ માટે એકદમ ભારણરૂપ છે. રાજકીય પંડિતોના મતે કોંગ્રેસ હારતી નથી, પણ કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે. પક્ષ સામે યુદ્ધે ચઢેલાઓ બળવા સામે હવે મોવડીઓએ જ યુદ્ધે ચડવા જેવું થયું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગૃહમંત્રી બન્યા બાદ પહેલી વખત અમદાવાદ આવ્યા. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નિર્મિત વિવિધ બાંધકામનું લોકાર્પણ પણ કર્યું. આ કાર્યક્રમમાં આમંત્રણ આપવા માટે છપાયેલી આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ થઈ ગયું. જોકે અમદાવાદના મેયર બીજલ પટેલે કહ્યું કે આ પત્રિકા જૂની છે, નવી પત્રિકામાં નીતિન પટેલનું નામ છે. ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ થયું છે. જોકે ઇન્કમટેક્સ બ્રિજના લોકાર્પણ કાર્યક્રમ માટે છપાવવામાં આવેલી આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નામ ગાયબ થયું હતું. નવાઈની વાત તો એ છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે માર્ગ અને મકાન વિભાગ રહેલો છે, તેમ છતાંય આમંત્રણ પત્રિકામાંથી નીતિન પટેલના નામની બાદબાકી થઈ છે. જોકે આ પરિસ્થિતિને લીધે અનેક રાજકીય તર્ક વિતર્કો સર્જાયા છે. નીતિન પટેલ સાથે આ કંઈ પહેલી વાર નથી બન્યું. આ પહેલા અમદાવાદના VS હોસ્પિટલના સંકુલમાં બનેલા સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે SVP હોસ્પિટલના આમંત્રણ પત્રિકામાંથી પણ નીતિન પટેલનું નામ ગાયબ હતું. આ હોસ્પિટલનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ ઉદ્ઘાટન કાર્યક્રમની આમંત્રણ પત્રિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છપાવવાની હતી. નવાઈની વાત તો એ છે
કે નીતિન પટેલ રાજ્યના આરોગ્ય મંત્રી છે, છતાં હોસ્પિટલના ઉદ્ઘાટન પત્રિકામાંથી તેમનું નામ ગાયબ હતું. એસવીપી હોસ્પિટલની આમંત્રણ પત્રિકામાં વિશેષ ઉપસ્થિતિ તરીકે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આઈકે જાડેજા સુધીનું નામ હતું. આ પછી વિવાદ સર્જાયો ને નીતિન પટેલનું નામ ભૂલથી લખવાનું રહી ગયું છે કે પછી છાપવામાં જ નથી આવ્યું. હજુ આ ઓછું હોય તેમ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ સમયે પણ તેમની આમંત્રણ પત્રિકામાંથી અવગણના થઈ હતી, તેમનું નામ ગાયબ હતું. આ ઉપરાંત 4 માર્ચે અમદાવાદમાં મેટ્રો રેલનું ઉદ્ઘાટન થયું હતું, આ સમયે પણ અમદાવાદ મેટ્રો રેલ સેવાના લોકાર્પણની આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યમંત્રીનું નામ કપાયું. આ મેટ્રો રેલ સેવાના ફેઝ 1નું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું. નવાઈની વાત તો એ હતી કે આમંત્રણ પત્રિકામાં મોદી, ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી, જાપાનના રાજદૂત અને અમદાવાદના મેયરના નામનો ઉલ્લેખ હતો. આ વિવાદના ભૂતકાળમાં નજર કરીએ તો આનંદીબેન પટેલના રાજીનામા બાદ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેની પસંદગી વખતે પણ જ્યારે વિજય રૂપાણીની પસંદગી કરવામાં આવી ત્યારથી નીતિન પટેલ આંતરિક રીતે નારાજ હતા. આ પછી વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી જ્યારે નીતિન પટેલ પાસેથી નાણાં વિભાગ લઈ લેવામાં આવ્યો ત્યારે નીતિન પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. ગુજરાતમાં જોવા મળતી આ રાજકીય સ્થિતિને લઈને રાજકીય વિશ્લેષક કહે છે કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે કોઈ પણ પ્રકારનું શીત યુદ્ધ હોય તેવું લાગતું નથી, પરંતુ પરિવાર હોય તો વાસણ તો ખખડતા રહે. હું આમ માનતો નથી કે શીતયુદ્ધ ભાજપમાં ચાલતું હોય, પરંતુ અમદાવાદના જે કોર્પોરેશનના કાર્યક્રમમાં 2-3 જે નામો હોય એમાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી તરીકેનું નામ ભૂલાઈ ગયું છે, એટલે એ વાત હકીકત છે. પણ એને કારણે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે શીતયુદ્ધ ચાલતું એવું દેખાતું નથી. એનું કારણ છે કે બજેટ જો કે અન્ય કોઈ પણ ચૂંટણી પ્રક્રિયા જો પ્રચારમાં જો તો એમણે ઉત્તર ગુજરાત સંભાળ્યું હોય તો વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર સંભાળ્યું હોય. આમ શક્યતા બહુ ઓછી લાગે છે કે બંને વચ્ચે શીતયુદ્ધ ચાલતું હોય. બાકી તો શું છે કે એનું પરિણામ છે ને નિર્ણાયક તબક્કે લઈ આવે છે બંને અગ્રણીઓ, તમે જો મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી, જેથી શીતયુદ્ધમાં હું માનતો નથી. પછી આ તો રાજકારણ છે, કેટલેક અંશે ભાજપ જ કહે છે કે પરિવાર છે વાસણ તો ખખડે. વડોદરાના રાજકીય વિશ્લેષક કહે છે કે આ પ્રકારના શીતયુદ્ધ વૈચારિક મતભેદોના લીધે સર્જાતા હોય છે, જો કે ભાજપમાં નેતૃત્વ સક્ષમ છે જેથી તેની અસર થશે નહીં. ગમે તેટલા ગ્રુપિઝમ હોય, ભલે રૂપાણીજી કોઈ બીજા ગ્રુપના ગણાતા હોય, નીતિનભાઈ કોઈ બીજા કેમ્પના ગણાતા હોય, કોઈક આનંદીબેનના કેમ્પના ગણાતા હોય, કોઈક અમિતભાઈના કેમ્પના ગણાતા હોય, કોઈક મોદી કેમ્પના ગણાતા હોય, કોઈક સંઘ કેમ્પના ગણાતા હોય, પરંતુ જ્યાં સુધી નેતૃત્વ સક્ષમ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. શીતયુદ્ધ ભલે ચાલતું હોય, ઘણીવાર વૈચારિક મતભેદો હોય, ઘણીવાર નિર્ણયો લેવાની ક્ષમતા ઉપર આક્ષેપો થતા હોય, ઘણીવાર કામની વહેંચણીના આક્ષેપો થતા હોય, એ ચાલ્યા કરે, પણ નેતૃત્વ સક્ષમ હોય ત્યાં સુધી રાજ્યને કોઈ નુકસાન નહીં થાય. છેલ્લા ઘણા સમયથી વિવિધ કાર્યક્રમોની આમંત્રણ પત્રિકામાંથી નીતિન પટેલનું નામ જાણે અજાણે કપાતું રહ્યું છે, જેને લીધે ગુજરાતના રાજકારણમાં એવી ચર્ચા સદાય રહે છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂથ અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના જૂથ વચ્ચે આંતરિક શીતયુદ્ધ તો ચાલી જ રહ્યું છે. વિશ્લેષકોનું કહેવું છે કે બંને નેતાઓ ગુજરાત ભાજપના દિગ્ગજ છે, તેમના વચ્ચે કોઈ પણ પ્રકારનું રાજકીય શીતયુદ્ધ હોય તેવું લાગતું નથી, પરંતુ આખરે પરિવાર છે અને વાસણ ખખડે પણ ખરા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. બંને પક્ષની અંદર એ શીત યુદ્ધ ચાલતું હોય, ઓપન વોર ચાલતું હોય કે પછી કોલ્ડ વોર ચાલતું હોય, ગમે તે પ્રકારની જે આંતરિક જે મતભેદ હોય તે તો ચાલતા રહેતા હોય છે, પરંતુ સવાલ છે કે જો મજબૂત નેતૃત્વ હોય તો પછી ગમે તેવા યુદ્ધને ખાળી શકાતું હોય છે. અહીં ભાજપ અને કોંગ્રેસમાં આ જ ફેર છે કે વારંવાર સવાલ ઉઠતા રહે છે કોંગ્રેસની સામે કે કોઈ સક્ષમ નેતૃત્વ નથી કે જેના કારણે તમામ એ સિનિયર નેતાઓને એકજૂટ કરી શકાય. તો અમારી આજની આ ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ, પરંતુ હવે પછીનું બુલેટિન આપ જોશો સીધું જ જગન્નાથ મંદિરથી કે જ્યાં આવતીકાલે રથયાત્રા શરૂ થવાની છે. અમારા સહયોગી સીધું સટમાં આપને જણાવશે કે કેવા પ્રકારની આખરી તૈયારીઓ ચાલી રહી છે. સંધ્યા પંચાળ આપને વિગતવાર જણાવશે.